વિશ્વવ્યાપી પરમાત્માનું હૃદય સ્થાને ધ્યાન કરીશું, પ્રાર્થના કરીશું. હે પ્રભુ, આપની અલૌકિક બ્રહ્મ ચૈતન્ય મહાસત્તા અમ સૌના અંતઃકરણમાં બિરાજિત થાઓ. આપનું આ દિવ્ય પ્રખર તેજોમય પૂંજ અમ સૌના હૃદયમાં રહેલા અંધકારને દૂર કરે, જ્ઞાન જ્યોતિ પ્રજ્વલિત થાય. અમે અજ્ઞાની અબોધ જીવ સદાને માટે ઉચ્ચતમ શ્રેષ્ઠ અને પવિત્ર રાહ તરફ પ્રયાણ કરી શકીએ. સૌથી મોટી અવિદ્યા અજ્ઞાન દૂર કરી અમને આ શ્રેષ્ઠ યશકારી અને દિવ્ય પંથના મુસાફર બનાવો. અમ સૌના હૃદયની એ પ્રાર્થના સાથે એક સાથે એક સ્વરમાં સ્વસ્વર ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યે વયં બોધમયં નિત્યં ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે ભગવત્યાહ જગન્માતુ શ્રીરામશ્ચ જગદ્ગુરો ચરણારવિંદે વંદે શ્રદ્ધા
પ્રજ્ઞા સ્વરૂપ સરસ્વતી નમો નિત્યમ ભદ્રકાળ્યૈ નમો નમઃ વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્યૈવ ચ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ મુખમ કરોતિ વાચાલ પંગુમ લંઘયતિ ગિરિં યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવં નમો નમસ્તે દેવી ગાયત્રી સાવિત્રી ત્રિપક્ષરે અજરે અમરે મહાસહસ્રાણી માં ભવસાગરા નમસ્તે સૂર્ય સંકાશ સૂર્ય સાવિત્રિક મંડલે બ્રહ્મ વિદ્યૈ મહાવિદ્યૈ વેદ માતુર નમોસ્તુતે યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમસ્તસ્યૈ નમો હે નાથ ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના હે નાથ ગુરુવર તવ ચરણ કાર્ય
ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ વાલા પરિજન ભાઈ બહેનો, સર્વ શ્રોતાગણો, વડીલો, સાધક ગણ, મારા ગુરુદેવ કાર્ય કરનારા, સતત દોડતા દોડતા તાપ તાડ વરસાદ ભૂખ તરસ બધું જ ઊંચું મૂકીને સતત ગુરુ પ્રેમને લઈ, ગુરુ શ્રદ્ધાને લઈને દોડનારી આ યુગ સેનાનીઓની જે મોટી ટીમ છે, એ સૌ સહયોગી ભાઈઓ બહેનો સતત બધાને દોડતા રાખવા માટે, ગાડીને દોડતી રાખવી હોય તો પેટ્રોલ જોઈએ, હે ને?
ટાવરમાં ટાયરમાં હવા જોઈએ એમ બરાબર હવન પેટ્રોલ પૂરનારા અમારા સુશીલ આવ્યા. ચાલે જ નહીં, તમારે જવું જ પડશે, જબરજસ્તી જ કરી દેવાની. પણ ગુરુદેવની કૃપાથી, ગુરુદેવના આશીર્વાદથી કોઈ રહી ન જાય એટલા માટે આપણને ધડબડાટી બોલાવીને દોડતા રાખે એવા તપસ્વીની બેન, સર્વ અમારી સંગીતની ટીમ, વિડીયો ટીમ, મંડપ ટીમ, બધા જ જે આ પવિત્ર યજ્ઞ કાર્યમાં જેને જેને પણ જે પણ સહયોગ કર્યો છે બધાને ખૂબ ખૂબ હૃદયથી બિરદાવતા. ઘરે બેસીને પણ આજના વિજ્ઞાનના સાધનોનો ઉપયોગ કરીને અનેક અનેક દૂર દૂર સુધી બેઠેલા તમામે શ્રદ્ધાળુઓને હૃદયથી બિરદાવીએ. વ્યાસપીઠ દ્વારા આપ સૌનું અભિવાદન, સ્વાગત. આપ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન સાથે આવો સૌનું અભિવાદન કરતા આજના ચોથા દિવસમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ગુરુની એ પરમ કૃપાને આત્મસાત કરી અને આ જીવ ભવસાગર તરે છે. ઘણી વખતે માણસ પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે ગુરુની પાસે જાય કે મારું આટલું કામ થઈ જાય. ઘણા બહેનો એમ કહેતા હોય કે આને બહુ તકલીફ છે, આને બહુ તકલીફ છે, એટલે બહેનો પરિવારનું કામ કરતા. કઈ નહીં બેન, તમે એક અનુષ્ઠાન કરી દેજો ને એટલે બધું સરખું થઈ જશે. અનુષ્ઠાન કર્યા પછી સરખું ના થાય એટલે પેલા બેનની બોચી પકડે. તમે કહેતા હતા ને કઈ થયું નહીં. પણ આપણે આપણને ગમતું થાય એટલા માટે એની સાથે જવાનું નથી. પણ હે પ્રભુ, તને ગમતું થાય ને એમાં હું રાજી રહી શકું, મને એટલી શક્તિ આપજે. કારણ કે આ જગતની અંદર કહ્યું છે કે ગમતું કોઈને મળતું નથી, ગમતું કોઈને મળતું નથી, અને ગમે છે, મળે છે તે કોઈને ગમતું નથી. જે મળે છે એ કોઈને ગમતું નથી. આ તો સંસારનો એક ક્રમ છે, આ તો દુનિયાની એક રમત છે. રમવા બેઠા હોય ને હાથમાં ત્રણ એકા આવે ને તો સામે કોઈ રમતું નથી. શું કરશો, આ સંસારની અંદર આવેલા દરેક જીવને હસવા માટે પણ કોઈ એકની જરૂર પડે છે અને રડવા માટે પણ કોઈ એકની જરૂર પડે છે. આંસુડા એકલા એકલા પાડો ને તો એમાં આપણને દુઃખ હલકું ન થાય, હળવું ન થાય, એટલે આંસુડા પાડવા માટે કોઈ જોઈએ છે. અને એકલા એકલા હસો ને તો તમને શું કહેશે, એકલા એકલા હસો તો તમને શું કહે, અરે હસવા માટે કોઈને જરૂર પડે છે. આ દુનિયામાં ક્યારેય એવું અભિમાન ન કરવું હે માણસ કે મારે તારી કાંઈ જરૂર નથી. આ સંસારમાં તો ચપટી ધૂળની પણ જરૂર પડે છે, માટે એવું અભિમાન ન કર. ભગવાને જે આપ્યું છે એને સૌની સાથે લણણી કરતા શીખ અને જીવનમાં પ્રભુને ગમતું સ્વીકારતા શીખ. એટલે તો જગતમાં આવેલા પ્રત્યેક જીવને એક ગુરુની જરૂર પડે છે. ગુરુ એટલે માર્ગદર્શક, માર્ગદર્શક. મધ દરિયે ગયેલા જહાજોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું હોય તો જહાજમાં પણ રસ્તો બતાવનાર જોઈએ છે. તો દરિયામાં રસ્તો કોણ બતાવે, આ હવામાં ઉડે એ બધાને રસ્તો કોણ બતાવે. એ મોટા મોટા યંત્રોની અંદર, એ મોટા મોટા જહાજોની અંદર, એ મોટા મોટા વિમાનોની અંદર પણ હોકા યંત્ર રાખવામાં આવે છે. હોકા યંત્ર કે જેથી કરીને આપણું જહાજ એ સાચા સ્થાને પહોંચે.
હુકા યંત્ર ન હોય તો જહાજ એના સ્થાને ન પહોંચી શકે, એને ખબર જ ન પડે, ભટકી જાય. એમાં ભવસાગર ની અંદર પડેલા દરેક જીવો પોતાના જિંદગીના જહાજ લઈને પડેલા છે. આ જિંદગીના જહાજને પણ એક હોકા યંત્ર ની જરૂર છે, અને જેને જેને હોકા યંત્ર નથી ને એના જીવન ભટકેલા છે. તમે જુઓ, જેના જીવનની અંદર સદગુરુ રૂપી હોકા યંત્ર આવ્યું છે એનું જીવન આદર્શ મર્યાદા અને અનુશાસનમાં ચાલે છે. અને જેને હોકા યંત્રને પણ ભાગીને ભૂકો કરી નાખ્યો, ઘણા તો બહુ પાછા એના કરતાય આગળ વધતા હોય, ગુરુ કરતાય આગળ વધી જાય, ગુરુદેવ પાસે ઘણું બધું શીખી લે અને પછી ગુરુને કહે કે તમે બેસી જાઓ, હવે હું જ તમારો ગુરુ, હું જ તમારાથી આગળ નીકળું, તમે બેસો, તમારી કોઈ વાત સંભળાશે નહીં. અને એટલે જ બહુ પરિસ્થિતિ ગંભીર બને છે. એકવાર ગુરુદેવ પાસે એક વ્યક્તિ તલવાર શીખવા ગયો, બધા જ દાવ શીખવાડ્યા, દાવ પેચ બધા શીખવાડ્યા, અને એટલો બધો પારંગત બન્યો ને એને એમ થયું કે હવે તો હું પારંગત બની ગયો છું ને, હવે આના કરતા આની જગ્યાએ મારું નામ હોવું જોઈએ. એટલે ગુરુદેવને કહે છે કે ગુરુદેવ હવે તમારે મારી જે પરીક્ષા લેવી હોય ને લઈ લો, હું તમારા કરતા પણ આગળ વધ્યો છું. ગુરુદેવને જોયું કે આને તો વિદ્યા ભણ્યો, આ જે કંઈક શીખ્યો, પણ એમાં અભિમાન બહુ આવી ગયું. યાદ રાખજો, અભિમાન ના થવું જોઈએ. અહંકાર અને અભિમાન એ આપણને દેખાતો નથી, પણ અંદરથી એવો ધીમે રહીને સડવડાટ કરીને બેઠો થાય છે કે આપણને ખબર ન પડે ને આપણને ત્યારે પાડી દે. અભિમાન બહુ ખતરનાક અસુર છે, જે આપણી અંદર બેસી જાય છે તો ખબર પડતી નથી. એને ગુરુજીને લલકાર્યા કે ચાલો ગુરુજી, હું તમારી સાથે હવે તલવારબાજી કરીશ. ગુરુજીને ખબર હતી કે આ ક્યારે સામો થાય કઈ કહેવાય નહીં. ગુરુજીને લલકારે, એટલે ગુરુજી કે હા હા ભલે ચાલો. અને એની સામે તલવારબાજી કરવામાં એવો પારંગત બનેલો એ શિષ્ય ગુરુજીના ગળાની અંદર તલવાર મારવાની તૈયારી ને ત્યાં જે છેલ્લો દાવ હતો ને જે ગુરુજીએ નહોતો શીખવાડ્યો, ખબર હતી કે આ ક્યારે હુમલો કરે કઈ કહેવાય નહીં. અને એને લઈને ગુરુજી પોતાની જાતને બચાવી લે છે ત્યારે ગુરુજીના ચરણોમાં પડી જાય છે કે હે ગુરુદેવ, આ દાવ તો હું શીખ્યો જ નથી. ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા, મને ખબર છે કે તારી અંદર આ શીખતા શીખતા કેટલું અભિમાન પણ જાતે ઊભું થતું હતું, અને તું મને જ લલકારીશ, મને જ પાડીશ, અને મને પાડીને તું આગળ વધવાનો પ્રયત્ન કરીશ એ મને ખબર હતી ને, એટલે જ મેં તને છેલ્લો દાવ નહોતો શીખ્યો. દરેક ગુરુ એક તો એક ચાવી એની પાસે રાખે રાખે અને રાખે જ, કારણ કે શિષ્યનો કોઈ ભરોસો રખાય નહીં. પણ ભરોસાપાત્ર શિષ્ય બનવું ને એ બહુ જરૂરી છે. ભરોસાપાત્ર શિષ્ય બનવું એ બહુ જરૂરી છે. દુનિયામાં ગમે ત્યાં તમે છલકપટ કરી શકો, પણ સદગુરુની પાસે છલકપટ કરો ને એ કદી છૂપું નહીં રહે, અને ક્યારે આપણે પડી જઈશું ખબર પડે નહીં. માટે દુનિયામાં છલકપટ કરવાનો પણ વિચાર ત્યારે જ આવે કે જ્યારે આપણી અંદર એક કપટ પડેલું હોય. આ કપટ એટલે પટ, આ બધા પટ તોડવા માંડીએ ને, આ બધા આવરણો તૂટે ને, તો જ અંદરથી ફોર્સ ઉત્પન્ન થાય. આ પેલા બોર કરવા વાળા આવે ને, બોર કરવા વાળા, એ કઈ એમને ઘરેથી પાણી લઈને નથી આવતા, અંદર એક 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 રીંગો ઉતારતા જાય. આ રીંગો અંદર ઉતરે એમ શું થાય છે, એના આવરણો તૂટે છે, આ ધરતીના પડ તૂટે છે. અંદર પાણી તો છે જ, પણ ઉપર પડ છે, પડની ઉપર પડ, પડની ઉપર પડ, પડની ઉપર પડ. આ બોર વાળો શું કરે, અંદર ઉતરતો જાય ને પડ તોડતો જાય. જેમ જેમ પડ તૂટતા જાય તેમ તેમ પાણી
નજીક આવતું જાય અને જ્યાં પડ પૂરા તૂટી જાય એટલે ફોર્સ સાથે પાણી ઉપર આવે, એમ આપણા અંદર પણ એક પછી એક પડ પડેલા છે, કામનાના, વાસનાના, ક્રોધના, લોભના, મોહના, અભિમાનના, માનના, હે સન્માનના. મારું તો નામ જ ના બોલ્યા, ના કેટલા નામ બોલે. મેં સુશીલાબેનને કીધું આવા 500-500 રૂપિયાના દાન બોલવામાં અમારો સમય ના બગાડો. સત્સંગનો સમય એ સત્સંગની ક્ષણ અને અન્નની કણ બહુ મહત્વની છે. આ 500 રૂપિયામાં આવા ટાઈમ ના બગાડાય. પછી દાન કરે કે મેં પંખાનું દાન કરું છું, મારી 3 પેઢીના નામ લખજો, રામજી, દામજી, પ્રેમજી. પછી ફર્યા જ કરે, રામજી, દામજી, પ્રેમજી, રામજી, દામજી, પ્રેમજી, રામજી, દામજી, પ્રેમજી, રામજી, દામજી, પ્રેમજી. ફર 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 લાઈટ જાય, તરબંધ થાય. આ રામજી, દામજી, પ્રેમજી ને આપણે ફેરવવા નથી. તમે દાન કરો છો, તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. પણ આ સત્સંગની ક્ષણ છે ને એ બહુ મહત્વની છે, માટે એને તમે કદી ન બગાડો એવું અમારો એક આગ્રહ છે. દાન કરો, ખૂબ દાન પુણ્ય કરો. દાન ધર્મના મૂળ છે, ધર્મનો શૃંગાર છે દાન. પણ એના માટે થઈ અને સમયે બહુ મોટી પૂંજી છે, એને ના બગાડાય. કાલથી જેને નામ બોલવા હોય ને એને આરતી વખતે બોલજો, આગળ નહીં બોલાય. આ તમને બધાને કહી દઉં એટલે એમને ફરિયાદ કરવા ના જતા કે અમર નામ ના બોલો, બરાબર? હેતુભાઈ આવો, એવા સદગુરુને આપણે અંતરથી યાદ કરીએ અને પ્રાર્થના કરીએ કે હે નાથ, બહુ પડો પડેલા છે આ બધાય પડને તું તોડ, આ બધા આવરણને તોડ, અને અંદર જે ફોર્સ છે ચેતનાનો, એ ચેતનાનો ફોર્સ ઉપર લાવવાનો કામ એ મારો બોર વાળો સદગુરુ કરે. એટલે ગુરુદેવને હૃદયમાં બોલાવીએ એને કે તાર કામે લાગી જા, બોર કરવા માંડ. ગુરુદેવને કહીએ કે બોર કરવા માંડ, તે અંદરથી ફોર્સ ઉપર આવે, હેને? તો આવો એ ચેતનાના ફોર્સને આપણે ઉપર લાવીએ, ગુરુદેવને આવાહિત કરીએ. ગુરુદેવ તુમ્હારી જય જય હો, સદગુરુ તુમ્હારી જય જય હો. ગુરુદેવ તુમ્હારી જગ કૃષ્ણ